ઉત્તરાયણની ખરીદી જોરશોરથી ચાલી રહી છે. પતંગ, માંજો, માસ્કની સાથે સાથે આ વખતે અમદાવાદના બજારોમાં ઉત્તરાયણની કીટ પણ જોવા મળી છે. જી હા, ઉત્તરાયણની કીટ. એટલે તમારે પતંગ, માંજો, ગુંદરપટ્ટી, પીપોડી કે અન્ય ચીજો અલગ અલગ ખરીદવાની જરૂર નથી. હવે બધી જ વસ્તુઓ એક જ કીટમાં એક સાથે મળી રહી છે. તો હવે એક સવાલ રહ્યો કે આ કીટમાં આવશે શું? આ કીટમાં ચાર કોડી પતંગ આવશે ખંભાતના, એ પણ બે સાઈઝના. એક આવશે 27 સાઈઝના જે આપણે રેગ્યુલર ચગાવીએ, ને એક આવશે 30 ઇંચના જેને આપણે ગુજરાતી ભાષામાં અડદિયા કહેવાય, બરોબર. એ પછી 2500 વાર હાથ ઘસેલી પાંડા પાંચમાંથી બનેલી દોરી આવશે, બરોબર. એ પછી કેપ આવશે, કોટન કેપ આવશે, બરોબર. એ પછી છે ને ગુંદર પટ્ટી આવશે, ડોક્ટર પટ્ટી આવશે અને ફિંગર પ્રોટેક્શન આવશે, બરોબર. એ પછી ગોગલ્સ આવશે, સનગ્લાસ આવશે, પછી લાઇટવાળા ચશ્મા આવશે, બરોબર. અને એ પછી એક મોટું પીપુડું આવશે આપણે વગાડવા માટે, એક નાનું પીપુડું આવશે નાના છોકરાઓ માટે, અને એ પછી આપણે ભગવાનને ધરાવવા માટે, લાલજીને ધરાવવા માટે, ભગવાનને ધરાવવા માટે પતંગ પણ આવી જશે, નાના પતંગ. ઉત્તરાયણ પહેલાની રાત્રે બજારમાં હરાજી કરીને પતંગ લેવાની મજા જુદી જ હોય છે. જો કે જે લોકો પાસે ખરીદી કરવાનો સમય ન હોય એમની માટે ઉત્તરાયણ કીટ કદાચ મદદરૂપ થઈ શકે છે. આ કીટ બનાવવાનો વિચાર અમદાવાદના યુવકને આવ્યો કઈ રીતે? જ્યારે હું નાનો હતો ત્યારે કેવું થતું કે પતંગ અલગ અલગ લઈ જવું, દોરી અલગ અલગ લઈ જવું, પીપુડું આ તે, એમાં કંઈ ને કંઈ રહી જાય, ઘણી વાર ચશ્મા રહી જાય, ઘણી વાર ટોપી રહી જાય, બરોબર. તેના માટે અમે શું, મેં વિચાર આવ્યો કે આપણે એવી કોઈ બેગ બનાવીએ કાં કીટ બનાવીએ કે એકમાં જ બધી વસ્તુ આવી જાય. તો એટલે પછી અમે ધીમે ધીમે વિચાર્યું, ઘણા ટાઈમ પહેલાં મને આઈડિયા આવ્યો હતો, પછી એના વિશે થોડી રિસર્ચ કરી, ચાલશે કે નહીં એની રિસર્ચ કરી, પછી અમે આઈડિયા લાયા. પણ સાથે ઘણા લોકો એવા પણ છે જેમણે ખરીદી કરવી હોય છે પણ નથી કરી શકતા, મે બી એ લોકો કોઈ જોબમાં હોય છે, કાં તો કોઈ બિઝનેસ કરતા હોય છે, કાં તો સ્ટુડન્ટ છે પણ એમની જોડે ટાઈમ નથી. તો આ હેક્ટિક શેડ્યુલમાં એક વન શોટ સોલ્યુશન છે ફોર ઉત્તરાયણ.